नमस्कार दर्शक मित्रों, लाइव भरूच न्यूज में हूँ हिरल वसावा आपनो हार्दिक स्वागत करू छु। आप जो रहा छो लाइव भरूच न्यूज। हवे जो ये समाचारों विगतवार। 108 एम्बुलेंस ना स्टाफ द्वारा महिला ने एम्बुलेंस में जता सिविल हॉस्पिटल ना गेट पासे ज सफल प्रसूति करावी। आज रोज तारीख 17/11/2020 ना रोज 10:24 कलाके कॉल मळताने साथे ज पालेज 108 एम्बुलेंस सीएचसी पालेज खाते पहुंचता सीएचसी पालेज ना डॉक्टर साहेबे जणावेल के अरुणाबेन विजयभाई वसावा रहेवासो केशनाळ ने वधु तकलीफ होवाथी तेमने वधु सारवार माटे सिविल हॉस्पिटल मां लई जवा पड़े तेवी परिस्थिति छे। त्यारे 108 ईएमटी हितेशभाई परमार अने पायलट मुनाभाई द्वारा एम्ब्युलेंस 108 मां लईने हॉस्पिटल तरफ जई रह्या हता। ते दरमियान सिविल हॉस्पिटल ना गेट पर पहुंचता ईएमटी हितेशभाई ने डिलीवरी ना लक्षणों जणाता त्यारे ईएमटी हितेशभाई अने पायलट मुनाभाई बंने भेगा मळीने एम्ब्युलेंस मां ज प्रसूति करावी हती अने सफल प्रसूति एम्ब्युलेंस मां ज करावी। प्रसूति वखते बाळकना गळामां नाळ વીંટળાયેલી હોવાથી અમદાવાદ 108 ઓફિસમાં બેઠેલા ડોક્ટરની સલાહ લઈને હેમખેમ બાળકના ગળામાંથી નાળને કાઢીને બાળકીનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવેલ અરુણાબેને બાળકને જન્મ આપ્યો હતો। બાળકના જન્મ સમયે બાળક કોઈપણ પ્રકારની હરકત ના કરતા હિતેશભાઈ પાછા ડોક્ટરની સલાહ મુજબ સારવાર આપી નવું જીવનદાન પ્રદાન કર્યું હતું। અરુણાબેનને દીકરાનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અરુણાબેન અને બાળકને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ ખાતે ખસેડવામાં આવેલ છે। 108 એમ્બ્યુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનો તેમજ 108ના મેનેજર અભિષેક ઠાકર અને અશોક મિસ્ત્રીએ 108ના ઈએમટી હિતેશભાઈ તેમજ પાયલટ મુનાભાઈને ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી હતી। હું પાયલટ લોકેશનથી મુના પટેલ પાયલટ। અમને 10/24ના એક કેસ મળેલો લેબર પેન ક્રિષ્ણા ગામનો। એમાં સગર્ભાને નવમો મહિનો ચાલુ હતો અને અમને જાણવા મળતા કે સિવિલમાં ફાઇલ ચાલે છે, તો સિવિલમાં ફાઇલ ચાલતી હોવાથી તો અમે ડાયરેક્ટ પેશન્ટને ઘરેથી લઈને સિવિલ આવવા માટે નીકળ્યા। જોવામાં આવ્યું કે એમાં એવું થયું કે સિવિલ પહોંચતા ઈએમટી હિતેશભાઈને ખબર પડી કે પેન વધારે થવા માંડ્યું છે, તો સિવિલના કમ્પાઉન્ડમાં જ ગાડી ઊભી રાખી અમે સગર્ભાને સફળ પ્રસૂતિ કરાવી। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। भरूच ना मोती बजाना डाना गली मा अनाज करियाना ने दुकान मा चोरी। चोरो तेल नो डब्बो, ड्राई फ्रूट अने अनाज करियाना ने करी चोरी। दुकान नी ऊपर नी बारी तोड़ी दुकान मा प्रवेशे 10-15 हजार नी मत्ता नी चोरी करी फरार। भरूच दिवाळीना તહેવારોની શરૂઆતની સાથે જિલ્લાભરમાં ચોરી લૂંટના બનાવોના ઇજાફો થયો હોય તેમ એક પછી એક ચોરીના બનાવ બની રહ્યા છે। તાજેતરમાં જ અંકલેશ્વરમાં 3 કરોડથી વધુના લૂંટના બનાવો હજી પોલીસ કોઈ પગેરું મેળવવા કસરત કરી રહી હતી ત્યાં નાની નાની ચોરીના બનાવો દિવસે ને દિવસે બનતા પોલીસ વિભાગ માટે માથાના દુખાવા સમાન થઈ રહ્યું છે। દિવાળીના તહેવારોને લઈ બંધ દુકાનો અને મકાનોને તસ્કરો હંમેશા નિશાન બનાવતા કિસ્સા સામે આવી રહ્યા છે। ત્યાં ભરૂચના મોટી બજાર વિસ્તારમાં આવેલ ડભોઈવાળા કરિયાણાની દુકાનોમાં ગતરોજ રાત્રિ દરમિયાન દુકાનની બારી તોડી પ્રવેશ કરી ચોરી કર્યા હોવાનો બનાવ બન્યો હતો। ચોરીએ દુકાનમાં પ્રવેશી રોકડ રકમ ઓછી મળતા ચોરોએ દુકાનમાં મૂકેલી બરણીઓમાંથી કાજુ બદામ જેવા ડ્રાયફ્રૂટ, તેલના ડબ્બા, ચાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવની જાણ દુકાનદારે બી ડિવિઝન પોલીસ મથકને કરતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે। મારી દુકાન દાણાગરીમાં અનાજ કરિયાણાની દુકાન આવેલ છે, જેમાં ગઈ રાત્રે ચોરી થઈ છે। તેમાં મારે ડ્રાયફ્રૂટમાં કાજુ, બદામ, ચારોલી, ઈલચી વગેરે ગઈ છે અને મુસાજી ચા, તેલના કેરબા, 5 લિટર જે તેલના કેરબા, કોપરેલ, સાબુ અને ચાર્જર અને મોબાઈલ બી ગયેલું છે। અંદાજે લગભગ 15-20 હજાર રૂપિયાનું નુકસાન થયેલું, ચોરી થયેલી છે। આગળ પણ આવી ચોરી થયેલી છે અને અમારા એરિયામાં ત્રણ ચાર જગા ચોરી થયેલી છે, એમાં પોલીસ પ્રશાસન ધ્યાન રાખે તેવી મારી અરજ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए। तो आ हता आजना समाचारो, आवते काले नवा समाचार साथे फरी उपस्थित थईसु। त्यां सुधी रजा आपसो।
नमस्कार।